चलो विद्यार्थी मित्रों नमस्ते। हूँ नाकराणी अस्मिता जेम शिक्षण संकुल द्वारा आप सौनું हार्दिक स्वागत करू छू। आजे આપણે ધોરણ 5 નું ગુજરાતી ભણવાના છીએ, તો એમાં આપણે આગલા લેક્ચરમાં કાવ્ય 2 પર્વત તારા ભણી ગયા, બરાબર। એમાં મેં તમને હોમવર્ક આપ્યું હતું કવિનો પરિચય, ત્યારબાદ શબ્દ સમજૂતી અને પ્રશ્નોના જવાબ, બરાબર। પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલો છે પાના નંબર 6, તો એના ઉપરથી આપણે પાના નંબર 6 ઉપરથી ઉપર પ્રશ્ન પહેલો બીજો આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા। આજે આપણે શું કરવાનું છે, તો કે આજે આપણે પ્રશ્ન 3 છે એ આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે। તો બધાએ પોતાનો પાઠ્યપુસ્તક પેન્સિલ સાથે લઈને બેસે। ગયા લેક્ચરમાં મેં પ્રશ્ન પહેલો ને બીજો જે લખવાનો હતો એ આપણે નોટબુકમાં લખવાનો હતો। આજે આપણે જે પ્રશ્ન જે હોમવર્ક કરવાનું છે એ હોમવર્ક આપણે આપણા પાઠ્યપુસ્તકમાં જ કરવાનું છે, અને કાવ્ય આપેલી છે પર્વત તારાવાળી, એક કાવ્ય આપણે તૈયાર કરવાની છે અને પ્રશ્નોના જવાબ પણ તમારે તૈયાર કરવાના છે, જેથી કરી પરીક્ષામાં પૂછાય તો આપણને કોઈ પ્રોબ્લેમ થાય નહીં, એટલે તૈયાર કરેલા હોય તો સારું। હવે આપણે પ્રશ્ન 3 જોઈએ। નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। આ કાવ્ય આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, જો તમને કાવ્ય તૈયાર કરેલી હશે તો જ તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કરતા આવડશે। તો તમારે આ ખાસ તમારે તૈયાર કરવાની છે, અને આ લખાઈ ગયા લખવાની છે અને તૈયાર પણ કરવાની છે। અહીંયા લખવાનું છે તુતરણાનો તારણહારો તુતરણાનો તારણહારો ઝરણાનો તું નાદ। શું આવશે અહીંયા? અલ્પવિરામ કરવાનો છે, અહીંયા લખવાનું છે ઝરણાનો તું નાદ, બરાબર। અહીંયા અલ્પવિરામ, ત્યારબાદ અહીંયા લખવાનું ફૂલ ફૂલની રંગ સુગંધે, ફૂલ ફૂલની ફૂલ ફૂલની રંગ સુગંધે શું છે? તારી છે સોગાદ, તારી છે સોગાદ, સિંહ વાઘને કોયલ, અહીંયા પૂર્ણ વિરામ, ત્યારબાદ નવી લીટી લખવાની છે સિંહ વાઘને, સિંહ વાઘને કોયલ, અહીંયા અલ્પ વિરામ, બુલબુલ શું? બુલબુલ પતંગિયા, બુલબુલ અલ્પ વિરામ પતંગિયા ને તમરા, પતંગિયાને તમરા, ત્યારબાદ સૂર્યચંદ્રને, સૂર્યચંદ્રને તારા આભે, અહીં આ ગયા, અહીં આ ગયા ભમરા, બરાબર। ફરી વાર જોઈએ, તુતરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, સિંહ વાઘને કોયલ, સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે, અહીં આ ગયા ભમરા, સૂર્યચંદ્રને તારા આભે, અહીં આ ગયા
ભમરા, બરાબર. આટલું તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ચાર છે, સમાનાર્થી શબ્દો લખો. તો આપણે સમાનાર્થી શબ્દોમાં પેલું છે આંખ, તો આંખનું સમાનાર્થી શું થાય? નેત્ર, બરાબર. ત્યારબાદ ઈશ્વર, બીજું છે ઈશ્વર તો ભગવાન. દરિયો તો સમુદ્ર. વૃક્ષ તો ઝાડ. નાદ તો અવાજ. અને ફૂલ એટલે પુષ્પ. ત્યારબાદ પ્રશ્ન પાંચ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. તો પહોળું, તો એને શું કહેવાય? એનું વિરુદ્ધાર્થી શું થાય? સાંકડું. કેવું થાય? સાંકડું. હવે વિરાટ, વિરાટ એટલે એનું સમાનાર્થી પહોળું થાય, તો આપણે એનું વિરુદ્ધાર્થી શું થાય? સાંકડું. ત્યારબાદ છે નજીક, નજીક એટલે એનું વિરુદ્ધાર્થી દૂર. અને અંધારું એટલે અજવાળું, બરાબર. સાંકડું, સાંકડું, દૂર અને અજવાળું, આટલું લખાવ્યું. ચલો આગળ જોઈએ પ્રશ્ન છ. પ્રશ્ન છ છે, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસના શબ્દો જોડી બનાવો. તો આપણને ઉદાહરણ આપેલું છે એ રીતે જો અહીંયા શબ્દો છે બનાવેલા છે. અહીંયા વાત તો રળિયાત, એમ અહીંયા નાદ તો સોગાત, તમરા, ભમરા, સૂર, દૂર, વહે અને કહે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન સાત છે, સ અને ષથી બનતા ચાર ચાર શબ્દો લખી તેનો અર્થભેદ દર્શાવવાનો છે. જેમ કે ઉદાહરણ છે સાપ, તો સાપનો અર્થ શું થાય? સર્પ. અને શાપ, સાપ અને શાપ જોતા આપણને અક્ષર છે સરખા લાગે છે, પણ આપણે એનો અર્થભેદ છે અલગ અલગ થાય છે અને ઉચ્ચાર ભી અલગ થાય. અહીંયા સાપ અને અહીંયા શાપ, સાપનું સમાનાર્થી સર્પ અને શાપ, એનો અર્થભેદ બદદુઆ. જે પહેલાના જમાનામાં કે ઋષિ મુનિઓને શાપ આપે ને એવું કહે ને, એને બદદુઆ કહેવાય, બરાબર. એવી રીતે આપણે ચાર ચાર અહીંયા જો 1 2 3 અને 4 તમારે પાઠ્યપુસ્તકમાં આ રીતે લખવાના છે, એટલે થોડાક અક્ષર નાના કરજો, બરાબર. અને વ્યવસ્થિત સારા અક્ષરે લખજો. અહીંયા છે શાખ, શાખ એટલે આબરૂ. બીજું છે શમ, શું છે? શમ, શમ એટલે શાંત થવું. તે રાશ, રાશ એટલે દોરડું. અહીંયા શ છે, બરાબર. રાશ એટલે દોરડું. શરત એટલે હોડ, શું કહેવાય? હોડ. ત્યારબાદ સથી બનતા શબ્દનો અર્થભેદ છે. આપણે આ સથી બનતા શબ્દનો અર્થભેદ સમજ્યા, હવે સથી બનતા શબ્દોનો અર્થભેદ સમજીએ. શાક એટલે ઝાડ પર પાકેલું ફળ. સમ એટલે સોગંદ. રાસ એટલે ગરબો. શરત એટલે ધ્યાન, બરાબર. હવે આઠમો પ્રશ્ન છે, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. આ કાવ્ય પંક્તિના આધારે બીજી ત્રણ પંક્તિ છે આપણે બનાવવાની છે. તો મેં અહીંયા લખી છે કે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણતારા નિત ગાયે, થાય અમારા કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,
કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. બરાબર, આમાં જ્યાં જ્યાં પૂર્ણ વિરામ અલ્પ વિરામ જ્યાં કરેલું છે એ વ્યવસ્થિત સારા અક્ષર લખવાની છે અને કરવાનું છે પૂર્ણ વિરામ ને બધું. બરાબર, અહીંયા સુધી આપણે જોઈએ. અને હોમવર્ક છે, બધાએ સારા અક્ષરે નોટમાં ઉપરની લીટીએ જેમ આમાં લખેલું એમ તમારે નોટબુકમાં પણ આમ જ લખવાનું છે. હવે આપણે નેક્સ્ટ આવતા લેક્ચરમાં, અહીંયા આપણો બીજો પાઠ પૂરો થાય છે. બરાબર, કવિતા પર્વત તારા. હવે આપણે આવતા લેક્ચરમાં પાઠ 3 છે એ ભણવાના છીએ. તો બરાબર, અને તમારે જે હોમવર્ક નોટમાં આપ્યું છે, પ્રશ્નોના જવાબ, શબ્દ સમજૂતી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, આ બધું તૈયાર કરવાનું છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓકે, અહીંયા સુધી રાખે. અસ્તુ.